આગળ વાત કરીએ તો રાજ્યમાં મગફળીથી શરૂ થયેલું કૌભાંડ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે હવે નકલી બિયારણના કૌભાંડે ચકચાર મચાવી છે. ગાંધીનગરના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી નકલી બિયારણ ઝડપાયું છે, જે બાદ કૃષિ વિભાગે જુદા જુદા બિયારણ વેચનારાઓને ત્યાં તપાસ શરૂ કરતા બિયારણ વેચનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે આ પહેલા મગફળીમાં માટીના મિશ્રણનું કૌભાંડ, હલકી ગુણવત્તાની તુવેરનું કૌભાંડ અને ખાતરમાં કચકીનું કથિત કૌભાંડ સામે આવી ચૂક્યું છે અને હવે નકલી બિયારણના કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કૌભાંડ બહાર આવતા જ રહે છે, મગફળી, ખાતર અને હવે નકલી બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે. તો ગાંધીનગરના માણસામાં બોગસ બિયારણને લઈ કૃષિ વિભાગે દરોડા પાડ્યા, જેના બાદ જીઆઈડીસીમાં બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ગોડાઉન ઉપર તાળા મારીને રવાના થયા છે. કૃષિ વિભાગના અધિકારીઓને અન્ય સીડના વેપારીઓને ત્યાં બોર્ડ વગરના કારખાના અને તાળા મારેલી હાલતમાં સીડની કંપનીઓ જોવા મળી. તો બોગસ બિયારણ વેચતા ખેડૂતોના દુશ્મન વેપારીઓ સામે તપાસ કરવાના કૃષિ વિભાગે આદેશ આપ્યા છે. નકલી બિયારણ વેચતી દુકાનમાંથી બોગસ બિયારણની 10 થેલીઓ મળી. ચોમાસુ નજીક છે અને વાવણીનો સમય આવે તે પહેલા બોગસ બિયારણ પકડાયું. આ બિયારણ ક્યાંથી બન્યું હતું અને કોણે બનાવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. અમુક જગ્યાએ જેમ મેં આગળ પણ જણાવ્યું એવી રીતે બોર્ડ પણ નથી, એટલે સંદિગ્ધ રીતે એ લોકોનું આગળ પણ અમે ચકાસણી હાથમાં રાખીશું. અમુક જગ્યાએ યુનિટો લાયસન્સ ધારકો છે પરંતુ કઈ કારણોથી બંધ છે, એટલે આગામી સમયમાં પણ આ પ્રમાણેની અમારી ચકાસણી આ જગ્યાને આ વિસ્તારમાં ચાલુ રહેવાની છે. ખેડૂત મિત્રોને પણ વિનંતી છે, કોઈ પણ એવી બાબત આપના ધ્યાને આવે તો તમે જિલ્લાની નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી ખાતે તમે સંપર્ક કરી શકશો અને અમે આગળની જે લેવાપાત્ર કાયદેસરના પગલાઓ અમે ભરીશું.